હું ભાવભાઈજી પ્રજાપતિ, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ, નાણંદા, અમદાવાદ, પ્રયોગશાળા શિક્ષક, મધ્યદેશ પ્રયોગશાળા શિક્ષક, ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ, રસાયણ વિજ્ઞાન પ્રયોગશાળા. એમાં આપણે શૂન્ય પ્રયોગ, તમે રેફર બુક અને જર્નલમાં લખ્યો શૂન્ય પ્રયોગ, એ આપણે એની ચર્ચા કરી. હવે જર્નલની અંદર તમે 1-4 પ્રયોગ દરેકે લખી લીધા હશે, એમાં પહેલો અને ચોથો પ્રયોગ આજે આપણે કરવાના છીએ. પહેલો પ્રયોગ કયો છે એ આપણે જોઈએ તો ઓઝેલિક એસિડનું 250 mg 0.1 પ્રમાણે દ્રાવણ બનાવવું, જે તમારે પ્રયોગશાળા આદેશનામાં પ્રયોગ નંબર 2.1 છે, પાન નંબર 34 તમે કાઢો એટલે ખ્યાલ આવશે. એમાં પ્રમાણ દ્વારા તમે લખ્યા છે, જરૂરી સાધનો પણ તમે લખી દીધા છે. જરૂરી સાધનોમાં માપક ક્લાસ, આ માપક ક્લાસ છે, એ જ પ્રમાણે ગળણી, ગળણી છે, આ વોચ ગ્લાસ, એ જ પ્રમાણે વોશ વોટર અથવા બીકર. તો આ બધા બીકરો જે છે એવા બીકરોનો આપણે ઉપયોગ કરવાના છે. આ કાચો સળિયો, હવે રાસાયણિક તુલા, રાસાયણિક તુલા બધે આપણે આ ઇલેક્ટ્રોનિક વજન કાંટાનો ઉપયોગ કરવાના છીએ. તો આ ઇલેક્ટ્રોનિક વજન કાંટો છે પદાર્થનું ઓક્ઝેલિક એસિડ. તો અહીંયા આપણે ઓક્ઝેલિક એસિડ જે છે એની અંદર ઓક્ઝેલિક એસિડ પદાર્થ લઈએ છીએ. ઓક્ઝેલિક એસિડ પદાર્થ, એના પછી ઓક્ઝેલિક એસિડ પદાર્થ 3.15 gram લેવાનો છે. નિસર્ગિત પાણી, પાણી અને નિસર્ગિત પાણી લીધું છે. તો આ પ્રકારે આપણે સાધનોની ચર્ચા કરી, પદાર્થોની ચર્ચા કરી. હવે આપણે પ્રયોગ શરૂ કરીએ છીએ. પરીક્ષામાં પદ્ધતિ લખવાની મળતી નથી, પરંતુ એ કઈ રીતે તમે કરો એ તમારી પદ્ધતિ છે. પરંતુ જર્નલની અંદર આપણે પદ્ધતિ લખીશું. હવે આ 3.150 gram વજન કેવી રીતે આવી આપણે પછી જોઈએ. એના પહેલાં આપણે એને વજન કરી અને દ્રાવણ બનાવીએ છીએ. તો 3.115 gram વજન કરવાનું છે. એ પહેલાં આપણે વોચ ગ્લાસ આ ઇલેક્ટ્રોનિક વજન કાંટામાં મૂકીએ. એને અહીંયા આપણે 0 સુધી કરી નાખીએ. 0 કર્યા પછી એની અંદર ઓક્ઝેલિક એસિડ આપણે નાખીએ. તો વોચ ગ્લાસની મદદથી અહીંયા ઓક્ઝેલિક એસિડ લઈએ છીએ. તો અહીંયા આપણે 3 આમાં નાખીએ છીએ. તો 3.1. હવે આપણે થોડું 0 વધારે થોડું નાખવાનું છે, 3.150 ચાર આંકડા સુધી. એટલે આ 3.150 જેવું થયું એટલે 3.115 gram લગભગ આપણે લીધું. અથવા થોડું વધારે છે તો વધારે હોય તો થોડું લઈ લેવાનું અને ઓછું હોય તો થોડુંક મેળવવાનું. તો અહીંયા 3.150 gram વજન કર્યું. વજન કર્યા પછી હવે આપણે આ જે છે સાફ, પહેલો વોચ ગ્લાસને સાફ કરી દીધો હતો. સાફ કર્યા પછી એને લૂછી અને એનું ચોક્કસ વજન કર્યું. વજન કર્યા પછી અહીંયા આપણે આને 0 કરી દઈએ. આ 3.115 gram વજન કર્યું એ હવે આપણે આ પંકા અંકિત ફ્લાસ કહેવાય, અથવા માપક ફ્લાસ, અથવા મેઝરિંગ સિલિન્ડર. અહીંયા જે આ કાપો છે અહીંયાથી અહીંયા સુધીનું 50 mm કદ માપે છે. તો હવે આપણે 0.1 mm દ્રાવણ બનાવવું છે. તો અહીંયા ગરણી મૂકેલી છે, ગરણી મૂકેલી છે, એ ગરણીની અંદર આપણે આ પ્રકારે રાખીશું અને ત્યારબાદ આ પદાર્થની અંદર નાખીશું. વોચ ગ્લાસની અંદર આ કાચો સળિયો છે એની અંદર હવે ધીરે ધીરે પદાર્થ નાખી દઈએ. પદાર્થ નાખ્યા પછી એની અંદર ટીમ્બે ટીમે પાણી નાખીશું. 8 ટીમ્બે ટીમે પાણી નાખ્યું અને એની અંદર આપણે ધીરે ધીરે ટીમે નાખીને પાણી એટલું નાખીશું કે જેથી એક આપણે 250 mm દ્રાવણ બનાવવું છે. 250 mm એક ચતુર્થાંશ ભાગ જેટલું પાણી મિશ્રિત પાણી નાખ્યા પછી એને બરાબર આપણે હલાવીએ અને આમ સ્ટરિંગ કરી ભૂચ વડે બંધ કરીને પણ આપણે આ પ્રકારે સ્ટરિંગ કરીને પદાર્થને દ્રાવ્ય કરીએ છીએ. પદાર્થને દ્રાવ્ય કર જો પદાર્થ દ્રાવ્ય થઈ ગયો જવા આવ્યો અને ચતુર્થાંશ ભાગનું પાણી નાખ્યું. હવે આપણે 250 mm દ્રાવણ બનાવવું છે એટલે આ કાપો છે ત્યાં સુધી આપણે વધારે નિસર્ગિત પાણી ઉમેરીશું ધીરે ધીરે. તો અહીંયા ધીરે ધીરે નિસર્ગિત પાણી ઉમેરીએ છીએ ટીપે ટીપે, અને ટીપે ટીપે નિસર્ગિત પાણી ઉમેરી અને એનું કદ છે 150 mm. તો 150 mm ધીરે ધીરે આવે ત્યાં સુધી આપણે નાખીશું. નાખી એને આમ હલાવી દઈએ એટલે પદાર્થ દ્રાવ્ય થવાનો બાકી હોય તો દ્રાવ્ય થઈ જાય. પદાર્થ બધો દ્રાવ્ય થઈ ગયો છે, આપણે 150 mm નું દ્રાવણ બનાવવું છે. તો 150 mm દ્રાવણ અહીંયા આપણે બનાવી દઈએ. આ 150 mm દ્રાવણ જે કાપો છે કાપે સુધી આપણે બધા મિશ્રિત પાણી નાખી દઈએ એટલે આપણું 150 mm દ્રાવણ બની જશે. પરીક્ષામાં પ્રશ્ન જવાબ હોય છે કે મેઝરિંગ ગ્લાસ
આંકડો છે એનો એટલા માટે રાખેલો છે કે જેથી જો એન પોઈન્ટ આવે ત્યારે ધ્યાન રાખવાનું કે ડ્રોપ પાઈ જ નાખવાનું. જો આ કમ્પ્લીટ થઈ ગયું તો આ પ્રકારે આપણે 250 mL 0.1 mL ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ અહીંયા બનાવ્યું. બારમા ધોરણમાં તમારે દ્રાવણ બનાવવાનું હોય છે પણ એ આપણે બનાવતા નથી કારણ કે આપણે 11મા ધોરણ બનાવી દીધું. તો આ પ્રકારે બેઝિક શ્રેણીમાં 250 mL ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ તૈયાર થઈ ગયું. હવે આપણે આ વજન અને એનું બધું ગણતરી પછી જોઈએ. એની સાથે સાથે ચોથો પ્રયોગ પણ છે સોડિયમ કાર્બોનેટનો, કે જેમાં પ્રયોગ નંબર 4 જનરલમાં સોડિયમ કાર્બોનેટનું 100 mL 0.1 mL પ્રમાણે દ્રાવણ બનાવું. સાધનો એ પ્રકારના છે, કોઈ ખાસ ફેરફાર નથી, ફક્ત પદાર્થો બતાવી છે. સોડિયમ કાર્બોનેટ પદ્ધતિમાં જે પ્રમાણે આપણે કરીએ એ પ્રમાણે પદ્ધતિ લખવાની છે. એનું વજન કઈ રીતે આપીએ એ વજનની પછી આપણે ગણતરી કરીએ છીએ. એના પહેલા અહીંયા આપણે વજન લેવાનું છે કેટલું દ્રાવણ 100 mL બનાવવાનું છે. એટલે એનું વજન આપણે 1.06 gram Na2CO3 નું. તો આપણે બીજો વોચ ગ્લાસ સાફ કરી દઈએ. આ બીજો વોચ ગ્લાસ સાફ કર્યા પછી એને અહીંયા મૂકીને 0.8 સુધી કરી દઈએ. આ 0.8 સુધી સેટ કરી દઈએ. 0.8 સુધી સેટ કર્યા પછી એમાં 1.06 એટલે કે આપણે 1.06 gram આ સોડિયમ કાર્બોનેટ છે. આ સોડિયમ કાર્બોનેટ એ આપણે લઈએ 1.06 એટલે એકદમ સામાન્ય પદાર્થ હશે તો 1.5 gram જ્યારે દ્રાવણ બનાવવાનું હોય ત્યારે ઇલેક્ટ્રોનિક વજન કોટાની મદદથી આપણે આ 1.06 એટલે 1.4 થી ઓછું થયું. તો આ પ્રકારે આપણે પદાર્થો લઈ જો પ્રયોગશાળામાં આપણે વધારે દ્રાવણ બનાવવાનું હોય છે તો આ પ્રકારે આ દ્રાવણ આપણે લીધું. અને હવે ફરીથી અહીંયા આપણે આ અમાઉન્ટમાં દ્રાવણ બનાવ્યું છે. આ 250 mL બેઝિંગ સિલિન્ડર હતો એટલે આપણે 250 mL સુધી બનાવ્યું. અહીંયા આપણે 100 mL બનાવવાનું છે. તો 100 mL બનાવવા માટે ફરીથી આપણે આ પ્રકારે એમ લઈએ. પણ જો આમાં ગણીમાં ન લેવું હોય પણ સીધે સીધો પદાર્થ પણ લેવો હોય તો પણ આપણે લઈ શકીએ. ધારો કે આ બીકર છે, તે બીકરની અંદરનો પદાર્થ આપણે નાખી દઈએ. નાખ્યા પછી આને આપણે સેટ પાણી નાખીએ અને ઓગાળી દઈએ. આ પ્રકારે કાચના સળિયે આપણે હલાવીને પદાર્થને દ્રાવ્ય કરી દઈએ. અને દ્રાવ્ય કર્યા પછી આપણે એક ચતુર્થાંશ ભાગનું એટલે 25 mL થી વધારે નહીં રાખવું. તો જો અહીંયા આંક પણ આપેલા છે તો બીકરનો ઉપયોગ કરીને 50 પદાર્થને દ્રાવ્ય કરીએ. પદાર્થ દ્રાવ્ય થઈ જાય તમારી કાચના સળિયા વડે સતત હલાવી દઈએ. અને હલાવ્યા પછી ધારો કે આપણે 100 mL અહીંથી લેવું હોય તો પણ લઈ શકીએ. આ અંકિત તડાકા છે, એ અંકિત તડાકાનો ઉપયોગ કરીને પણ આપણે આની અંદર નાખી શકીએ છીએ. અને 100 mL દ્રાવણ બનાવવાનું છે તો અહીંયા આપણે જો 25 mL જેવું છે તો બીજું વધારાનું પાણી થોડું નાખી અને 100 mL દ્રાવણ બનાવીશું. તો અહીંયા જો 50 mL થયું. હવે આપણે થોડું 100 mL દ્રાવણ બનાવવું છે તો 100 mL સુધી નિસંદિત પાણી નાખીશું. જો નજીકમાં આવી જાય છે, 100 mL ની નજીક છે એટલે હવે આપણે થોડું ડ્રોપ પાણી નાખીશું અને સાવચેતી રાખવાની. જો થઈ ગયું કાપા સુધી, બરાબર, તો કાપા સુધીનું દ્રાવણ થઈ ગયું તો આ આપણે બરોબર સતત આમ હલાવી દઈએ એટલે મિશ્ર 100 mL Na2CO3 100 mL દ્રાવણ અહીંયા તૈયાર થયું. તો પહેલામાં હું 250 mL બનાવ્યું, બીજામાં 100 mL બનાવ્યું. પહેલા પ્રયોગમાં આપણે ઓક્સેલિક એસિડનું દ્રાવણ બનાવ્યું, બીજા પ્રયોગમાં આપણે Na2CO3નું દ્રાવણ બનાવ્યું. તો આ પ્રમાણે આ દ્રાવણનો જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ. હવે આપણે જોઈએ તો પદ્ધતિ પણ દરેકની ખ્યાલ આવી ગઈ. એની સાથે સાથે હવે ગણતરી ગણતરીમાં પદાર્થનું વજન શોધવું હોય તો આપણે પુસ્તકમાં તમને મોલારિટીનું સૂત્ર આપેલું છે, જે પ્રયોગ નંબર 2.1 છે, પાન નંબર પ્રયોગશાળા માર્ગદર્શિકામાં 34 નંબરના પેજ ઉપર એની પદ્ધતિ આપેલી છે. અને મોલારિટીનું સૂત્ર આપ્યું છે, દ્રાવ્યનું ગ્રામમાં દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા બનાવવા માટે દ્રાવણનું કદ મિલિલીટરમાં. એટલે એને આપણે આ મોલારિટીનું સૂત્ર આપ્યું એટલે મોલારિટી સૂત્રનું કરતા કરીએ તો શું થાય, પદાર્થનું વજન મોલર દર શોધવામાં તમે અગાઉના ઘણો ભણી ગયા કે મોલર દર કોઈનું શોધવું હોય અથવા એનું આણ્વીય દર શોધવું હોય
કે એનું અણુભાર શોધવો હોય તો એસ ટુ સી ટુ ઉપર ટ્વાઈસ એસ ટુ સાથે લઈ બે વખત એસ નો પરમાણુ ભાર વધતા બે વખત સી નો પરમાણુ ભાર વધતા ચાર વખત ઓ નો પરમાણુ ભાર વધતા બે વખત એસ ટુ ઓ નો અણુભાર તો બધાનો ઓ નો પરમાણુ ભાર આપણને આપેલો છે ઓ નો પરમાણુ ભાર સોળ છે કાર્બન નો બાર છે અને એસ નો વન છે કિંમત મૂકતા આપણને એકસો છવ્વીસ ગ્રામ પ્રતિ મોલ મળે તો એકસો છવ્વીસ ગ્રામ પ્રતિ મોલ એ એસ ટુ સી ટુ ઉપર ટ્વાઈસ એસ ટુ નું મોલર દળ કહેવાય અણુભાર કહેવાય તો આ એની કિંમત અહીંયા આપણે મોલર દળ અહીંયા એકસો છવ્વીસ મૂકીએ ત્યારબાદ કદ આપણે કેટલું બનાવવાનું છે બસો પચાસ એમએમ તો બસો પચાસ એમએમ ની કિંમત મૂકીએ છેદમાં હજાર સાદું વાપરીને ત્રણ પોઈન્ટ એકસો પચાસ ગ્રામ જે આપણે પદાર્થનું વજન શરૂઆતમાં કર્યું ઓક્સેલિક એસિડનું એ ત્રણ પોઈન્ટ એકસો પચાસ ગ્રામ વજન કરી અને આપણે પોઈન્ટ વન એમ વન પ્રમાણે દ્રાવણ કર્યું ધારે કે પોઈન્ટ વન એમ બનાવવું ન હોય અને પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ બનાવવું હોય તો આનાથી આપણે અડધો પદાર્થ લઈ અને એટલા જ દ્રાવણ બસો પચાસ એમએમ દ્રાવણ બનાવીને બનાવી શકીએ છીએ તો આ પ્રકારે તમારે આમાં પ્રયોગમાં કરી શકીએ આ પ્રયોગમાં તમારે રેકર્ડ બુકમાં ગૃહ કાર્યમાં આપીએ તો આજનો હોમવર્ક રેકર્ડ બુકમાં એનઓએચ કેઓએચ કે ટુ સીઓ થ્રી એચ ટુ એસ ઓ ફોર એચ એન ઓ થ્રી એચ સી એલ સી એસ સી ડબલ એચ નો અણુભાર અથવા મોલર દળ શોધો પરમાણુ ભરી આપેલા છે અને ત્રેવીસ કે ઓગણચાલીસ એસ બત્રીસ એન ચૌદ ઓ સોળ અને એચ ફક્ત આ તમારે રેકર્ડ બુકમાં જ કામ કરવાનું છે જ્યારે આ પ્રયોગની પદ્ધતિ તમારે લખવાની છે એ મેં તમને અગાઉ પીડીએફમાં આપેલી છે એટલે તમારે પદ્ધતિ પ્રમાણે લખી દો એનો ગણતરી પણ કરી દો અને જનરલ અને રેકર્ડ બુકમાં પ્રયોગ નંબર એક કમ્પ્લીટ પૂરો કરવાનો છે એ રીતે પ્રયોગ નંબર ચાર પ્રયોગ નંબર બે અને ત્રણ એ તમારે બેસ્ટ થશે પ્રયોગ નંબર ચારમાં પણ આપણે સો એમ બસો પચાસ ની જગ્યાએ સો એમએમ ગ્રામ બનાવીએ છીએ પોઈન્ટ વન એમ એમ રાખ્યું તો પદાર્થો અને સાધનો એક જ છે પદાર્થો થોડાક સોડિયમ કાર્બોનેટ એનું ઓક્સિડિક એસિડ લીધો અને સોડિયમ કાર્બોનેટ વિશેની પાણી અહીં સો એમએમ બનાવ્યું અથવા વન પોઈન્ટ ઝીરો સિક્સ ગ્રામ એની ટુ સીઓ થ્રી કેવી રીતે આવ્યો એ અહીં આપણે ગણતરી કરી તો સૂત્ર આપણે જાણીએ છીએ પદાર્થનું વજન બરાબર મોલારિટી ગુણ્યા દ્રાવણનું કદ મિલીમીટરમાં છેદમાં હજાર તો મોલારિટી આપણે પોઈન્ટ વન એમ ધારો કે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ એમ હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ એમ કદ અહીંયા કદ ધારો કે સો ને બદલે પાંચસો હોય તો પાંચસો પણ મૂકી શકત છેદમાં હજાર તો અહીંયા પદાર્થ જુદો આવે અહીંયા આપણે સો એમ એમ ઝીરો પોઈન્ટ વન એમ દ્રાવણ બનાવશે તેની કિંમત મૂકી તો વન પોઈન્ટ ઝીરો 1.06 ગ્રામ એનેટિવ સીઓટીનું જે આપણે બીજા વર્ગ ક્લાસની અંદર વજન કરીને લીધું તો રેકર્ડ બુકમાં ગણતરી કરવા આ પ્રકારે કરી હવે આને એનેટિવ સીઓટીનું મોલર દર કેવી શોધાય એ પણ આપણે અગાઉની જેમ અહીંયા કર્યું એ પ્રમાણે તમારે કરવાનું કે એનો ત્રેવીસ મૂકવાનો ઓક્સિજન બાર સોળ મૂકવાનો અને એનેટિવ સીઓટી મૂકી અને સોળ વત્તા બાર વત્તા એટલે એકસો છ ગ્રામ પ્રતિ મોલ થશે તો આ પ્રકારે જેમ તમે અહીંયા અણુભાર માનવીય દળ શોધ્યું એમ અહીંયા એને જો શોધ્યું આપણે શોધ્યું જે જનરલમાં તમારે પ્રયોગ નંબર ચારમાં પ્રયોગશાળા માર્ગદર્શિકામાં પ્રયોગ નંબર છ પોઈન્ટ બે આપેલું છે પાન નંબર ચુંબોતેર ઉપર અને એ જનરલમાં આપણે લખવાનું છે પ્રયોગ નંબર ચારમાં તો આ પ્રકારે દરેક એનું શોધવાનું હવે એની સાથે આ પ્રયોગની સાથે રેકર્ડમાં ગણતરી આપણે આ કરવાની છે કે નંબર એક ચાર ગ્રામ એને વચ્ચેનું બસો પચાસ મીટર દ્રાવણ બનાવતા મોલારિટી કેટલી થશે તો આમાં મોલારિટી શોધી એટલે મોલારિટી સૂત્ર આપણે કેવું વાપરવાનું મોલારિટી બરાબર પદાર્થનું વજન ગુણ્યા હજાર છેદમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં એ કિંમત મૂકી અને સાદું રૂપ આપવાની મોલર દર સોરી મોલર દર રહી છે એટલે આપણે મોલર દર મૂકી દઈએ જેથી આપણે ભૂલ ન થાય ગુણ્યા મોલર દર તમે શોધ્યું કેટલું છે એકસો ને છ ગ્રામ પ્રતિ મોલ તો એકસો છ ગ્રામ પ્રતિ મોલ અહીંયા કિંમત મૂકી અને સાદુરૂપ આપ્યું અને સાદુરૂપ પણ એકસો છવ્વીસ એટલે અહીંયા પણ આપણે એકસો છ લખવા પડશે ગુણ્યા એકસો ને છ બરાબર આપણને વન પોઈન્ટ ઝીરો સિક્સ ગ્રામ એને ટુ સીઓ થ્રી મળશે આ જી એટલે ગ્રામ તો વન પોઈન્ટ ઝીરો સિક્સ ગ્રામ કેવી રીતે આવ્યું સો એમએમ ગ્રામ બનાવવું તો પાંચસો એમએમ બનાવવું હોય તો આનાથી પાંચ ગણો વજન વધારે ઉગાડવો પડે જો આટલું જ પણ આનાથી ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ હોય તો આનાથી અડધા વજનનો પદાર્થ ઓગાળવો પડે તો આ પ્રમાણે મોલારિટીનું સૂત્ર આપણે જાણીએ છીએ મોલારિટી બરાબર પદાર્થનું વજન ગુણ્યા હજાર છેદમાં દ્રાવણનું કદ મિલીલીટર ગુણ્યા છેદમાં મોલારિટી એ કિંમત મૂકી તમે આ કિંમત શોધી શકો કારણ કે પદાર્થનું વજન આપી દીધું પદાર્થનું કદ આપી દીધું તો મોલારિટી શોધી કરો અને એને વર્ષનું મોલર દળ ચાલીસ ગ્રામ પ્રતિ મોલ છે જે તમે અગાઉ અહીંયા શોધ્યું તો એ પ્રમાણે તમારે જાતે દાખલો ગણતરી કરવાનો એ રીતે બે પોઈન્ટ એઇટ ગ્રામ કેવા છે એક હજાર એમએલ
ब्राह्मण अथवा वलाद की કેટલી થાય એટલે આ પ્રમાણે જ આમાં કે હોય છે તો કે 39 ઓક્સિજન 16 અને હાઇડ્રોજન 1 એટલે કે હોય છે નો મોલર દર અથવા આણ્વીય દર 56 ગ્રામ પ્રતિ મોલ થશે એટલે આણ્વીય દર મળી ગયો દ્રાવણનું કદ 1000 એમએમ મળી ગયું પદાર્થનું વજન 2.1 ગ્રામ એના આધારે મોલારિટી તમે શોધી શકશો એ પ્રમાણે આમાં કેટલા કદ શોધવાનું છે એટલે આ સૂત્ર વાપરીશું તો દ્રાવણનું કદ શોધવું છે તો અહીંયા દ્રાવણનું કદ બરાબર પદાર્થનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલારિટી ગુણ્યા મોલર દર એ મૂકી અને તમે મોલારિટી આપણે 0.1 આવા આપ્યું પદાર્થનું વજન 1.0 છેદમાં આપ્યું અને અહીંયા કેટલા મિલીલિટર શોધવાનું છે 1000 તો દરેકમાં કોમન રહેશે આપવામાં 1000 અહીંયા 1000 માં અહીંયા બીજી વખત કેટલા મિલીલિટર કદ શોધવાનું છે 1000 નું જ્યાં લખવાનું છે એ પ્રમાણે હશે તો આ પ્રમાણે 0.1 તમારે જાતે પ્રયત્ન કરવાનો જાતે ગણતરી કરવાની અને તમે જાતે શોધશો તો આપણે બરોબર સમજ્યા છો એવું કહી શકાય ફરી અગત્યની નોંધ કે જર્નલ તથા રેકર્ડ બુકમાં પ્રયોગ નંબર 1, 2, 3, 4 ગણતરી પદ્ધતિ સાથે પૂરા કરવાના એટલે મેં પીડીએફ એટલે ફોટો પાડીને મોકલેલો છે 1-15 પેજ સુધીનો અથવા 1-13 પેજ સુધીનો 1-4 પ્રયોગો મોકલ્યા છે એટલે દરેક વિદ્યાર્થીએ એમાં જોઈને સીધે સીધી કોપી કરી સમજવાનું બરાબર પણ એમાંથી કોપી કરી અને તમારે પૂરો કરવાનો છે 2-3-4 ગણતરી રેકર્ડ બુક અને જર્નલ બંનેમાં પૂરા કરવાના છે જે નેક્સ્ટ ટાઈમે જ્યારે તમે અહીં આવો પરીક્ષા વગેરે આવો તો પરીક્ષા વગેરે તમારે લેટાવવાનું રહેશે અને મને બતાવવાનું રહેશે એ પ્રમાણે રેકર્ડ બુકમાં પ્રયોગ નંબર 0 જે તમને મેં અગાઉ લખવા આપેલી લીધું છે કોઈ દરેક સાધનનું નામ બે લીટીમાં તથા એની આકૃતિ તમારે પ્રયોગશાળા માર્ગદર્શિકામાં જોવાની એના સાધનની મેં ચર્ચા કરી દીધી છે તો બધે બંને લખવાનું અને આ 1-4 પ્રયોગ રેકર્ડ બુક અને જર્નલમાં અને રેકર્ડ બુકમાં 0 પ્રયોગ પણ અનુક્રમણિકામાં લખવાનો તારીખ લખવાનો હોય તો બધામાં જુલાઈ લખવાની એટલે જેથી ફક્ત જુલાઈ લખશો તમે ચાલશે બરાબર એટલે એ પ્રમાણે અહીંયા આપણે પ્રયોગ પૂરો